નમસ્કાર દોસ્તો હું આકાશ નહીં આપણી યુટ્યુબ ચેનલ પેપર સ્થળીમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો થમનીલ જોઈને તમને થોડો ઘણો તો આઈડિયા આવી ગયો હશે કે આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં વિક્રમ એટલે કે દોસ્તો ગુજરાતનો સૌથી મોટો તાલુકો લાઇબ્રેરી કઈ છે નગર કયું છે મંદિર કયું છે જેવા પંદરથી પણ વધારે સ્થળોની ચર્ચા કરવાના છીએ અને આ બધા સ્થળોની સાથે સાથે સંકળાયેલા જીકેની પણ ચર્ચા કરીશું જે આપણી આવનારી એક્ઝામ માટે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની શકે છે જો દોસ્તો તમે કોન્સ્ટેબલ અને બિનસચિવાલય જેવી એક્ઝામોની તૈયારી કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે ચાલો તો આપણો વિડીયો શરૂ કરીએ કે જેમાં સૌ પ્રથમ આવે છે સૌથી લાંબો દરિયા કિનારો દોસ્તો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાતનો છે કચ્છ બરાબર અને જેની લંબાઈ છે ચારસો ને છ કિલોમીટર હવે દોસ્તો કચ્છ વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે કે એનું ક્ષેત્રફળ કેટલું છે અને એનું એકમાત્ર કારણ કે ગુજરાતના ગુજરાત જે રાજ્ય છે એનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ બરાબર અને ભારત દેશનો વિસ્તારની દૃષ્ટિએ કઈ દ્રષ્ટિએ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો પણ કચ્છ છે બરાબર તો આ બે ફેક્ટના કારણે જે કચ્છનું ક્વેશ્ચન આવી શકે છે એનું ક્ષેત્રફળ કેટલું છે તો પિસ્તાલીસ હજાર છસો ને બાવન ચોરસ કિલોમીટર કેટલું છે પિસ્તાલીસ હજાર છસો ને બાવન ચોરસ કિલોમીટર હવે દોસ્તો આગળ વાત કરીએ તો આવે છે સૌથી વધારે તાલુકા દોસ્તો સૌથી વધારે તાલુકા કયા જિલ્લામાં છે બનાસકાંઠામાં કેટલા તો ચૌદ તાલુકા છે હવે દોસ્તો બનાસકાંઠા નામ કઈ રીતે પડ્યું ત્યાં આગળ બનાસ નદી આવેલી છે જેના ઉપરથી બનાસકાંઠા નામ પડેલું છે બનાસકાંઠાનું મુખ્ય મથક છે પાલનપુર કયું છે પાલનપુર કે જે હીરા ઉદ્યોગના કેન્દ્ર તરીકે પણ જાણીતું છે એના પછી આવે છે સૌથી મોટો તાલુકો તો ઉના તાલુકો એ સૌથી મોટો તાલુકો છે ગુજરાત રાજ્યનો અને ઉના તાલુકો એ કયા જિલ્લાનો તાલુકો છે તો ગીર સોમનાથ કયો ગીર સોમનાથ જે જિલ્લો છે એનો જ તાલુકો છે ઉના તાલુકો દોસ્તો ઉના તાલુકાનો તમને બીજો ક્વેશ્ચન આવી શકે છે કે આ જે તાલુકો છે ઉના એ કઈ નદીના કિનારે આવેલો છે તો એ નદીનું નામ છે મચ્છુંદરી કયું નામ છે મચ્છુંદરી નદીના કિનારે ઉના તાલુકો આવેલો છે જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે એના પછી દોસ્તો આવે છે સૌથી મોટી યોજના સૌથી મોટી યોજના છે સરદાર સરોવર યોજના જે નર્મદા નદી પર આવેલી છે કઈ નદી નર્મદા નદી દોસ્તો આ જે યોજના છે નાની મોટી યોજના નથી કેમ કે એને હું બારસો મેગાવોટ કરતાં પણ વધુ એટલે કે જળ વિદ્યુત મથક એને હું કહી શકું છું દોસ્તો બારસો મેગાવોટ કરતાં પણ વધારે જળ વિદ્યુત ઉત્પન્ન કરે છે બરાબર તો આ નાનો મોટો આંકડો ન કહી શકાય બારસો મેગાવોટે અને બીજી વાત કરીએ તો તેની ઊંચાઈ છે એકસો ને ત્રેસઠ મીટર એની ઊંચાઈ કેટલી છે દોસ્તો એકસો ને ત્રેસઠ મીટર અને એની લંબાઈ છે બારસો ને દસ મીટર કેટલી છે બારસો ને દસ મીટર એ તમારા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે દોસ્તો આ યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી તો જૂન બે હજાર છથી આ યોજનાની શરૂઆત થઈ હતી હવે આગળ આવે છે સૌથી મોટું બંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ દોસ્તો કે ગુજરાતનું સૌથી મોટું બંદર છે કંડલા હવે કંડલાની હિસ્ટ્રી કંઈક એવી છે દોસ્તો કે જ્યારે ભારત અને પાકિસ્તાન આ જ્યારે આપણા હિન્દુસ્તાનના ભાગલા થયા પાકિસ્તાન અને ભારતમાં બરાબર ત્યારે કરાંચી કરાંચી જે બંદર હતું એ પાકિસ્તાનના હવાલે કરવામાં આવ્યું અને એના કારણે જ આપણે પછી આપણા માટે એક સ્પેશિયલ બંદર સ્થાપ્યું અને એનું નામ પડ્યું કંડલા બરાબર છે અને આ કંઈક એની હિસ્ટ્રી હતી અને એ સાલ હતી ઓગણીસો ને પચાસ દોસ્તો કંડલા જે બંદર છે એની સ્થાપનાનું વર્ષ છે ઓગણીસો ને પચાસ હવે દોસ્તો બીજી વાત કરીએ તો કંડલાનું સંચાલન કોણા દ્વારા થાય છે તો એનું સંચાલન કંડલા પોર્ટ ટ્રસ્ટ શું નામ છે કંડલા પોર્ટ ટ્રસ્ટ અને એનું સંચાલન ભારત સરકાર અંદર જ આવે છે બીજી વાત કરીએ તો દોસ્તો ઓગણીસો ને આઠની સાલના ઇન્ડિયા પોર્ટ એક્ટ હેઠળ કંડલા બંદરનું નામ શું કરી દેવામાં આવ્યું હતું આવું ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે કંડલા જે બંદર છે એનું નામ શું કરવામાં આવ્યું હતું કોના હેઠળ તો ઓગણીસો આઠની સાલ ઇન્ડિયા પોર્ટ એક્ટ હેઠળ એનું નામ કરવામાં આવ્યું હતું દીનદયાળ શું નામ દીનદયાળ બરાબર છે હવે એના પછી આવે છે સૌથી મોટું શહેર દોસ્તો સૌથી મોટું શહેર છે અમદાવાદ કે જેના વિશે આપણે ઘણી બધી જ માહિતી મેળવી ચૂક્યા છીએ આગળના બધા વિડીયોમાં બરાબર છે એના પછી આવે છે સૌથી જૂનું નગર દોસ્તો સૌથી જૂનું નગર છે લોથલ કે જે પણ અમદાવાદમાં જ આવેલું છે હવે દોસ્તો એના વિશે વાત કરીએ તો લોથલનો અર્થ થાય છે મૃત્યુ પામેલા મૃત્યુ પામેલા બરાબર લોથલનો કંઈક આવો અર્થ થાય છે એની દોસ્તો બીજી વાત કરીએ તો ખૂબ જ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે લોથલ જે છે એ ખૂબ જ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે દોસ્તો અહીંના મકાનો માં ભઠ્ઠી જે કહેવાય ભઠ્ઠીમાં પકવેલી ઇંટો એમાંથી બનાવવામાં આવ્યા હતા અને જે અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ અને એનું સંચાલન કોણ કોના હસ્તે છે તો ભારતીય પુરાતત્વ વિભાગ ભારતીય પુરાતત્વ વિભાગ બરાબર છે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા એ સંચાલિત છે અત્યારે અને બીજી વાત કરીએ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં પણ લોથલનું નામ છે બરાબર હવે આગળ વાત કરીએ તો સૌથી મોટો મેળો સૌથી મોટો મેળો છે દોસ્તો વૌઠાનો મેળો જે પણ અમદાવાદમાં જ આવેલો છે બરાબર વૌઠા એક ગામ છે અને કયા તાલુકાનું એ ક્વેશ્ચન આવી શકે છે તો એ તાલુકાનું નામ છે ધોળકા બરાબર હવે દોસ્તો વવઠા જે ગામ છે ત્યાં આગળ સાત નદીઓનું સંગમ થાય છે તો હવે સાતે સાત નદીઓ આપણે કઈ રીતે યાદ રાખવી ક્વેશ્ચનમાં આવતું જ હોય છે જોડકા સ્વરૂપે બરાબર તો એની ટ્રીક છે તમારે શું છે સાબરમતી મે એટલે મેસવો માં એટલે માજુમ જુ બરાબર છે હવે એના પછી આવે છે વા એટલે વાત્રક હા એટલે હાથમતી શે એટલે શેરઢી અને ખા એટલે ખારી બરાબર છે દોસ્તો તો આ બધી સાથે સાત નદીઓ ફરીથી તમે બેક કરીને જોઈ શકો છો આપણે રિવિઝન કરાવીશું તો લાંબો થઈ જશે વિડીયો એટલા માટે તો હવે આગળ આવે છે સૌથી મોટો મહેલ દોસ્તો સૌથી મોટો મહેલ છે લક્ષ્મી વિલાસ પેલેસ કે જે બરોડા ખાતે સ્થિત છે બરાબર કે જેની રચના સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી એના આગળ છે સૌથી મોટી યુનિવર્સિટી કે આપણે જાણીએ છીએ કે ગુજરાત યુનિવર્સિટી એ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે કે જેના પ્રથમ કુલપતિનું નામ ઘણી વખતે પરીક્ષામાં પૂછાતું હોય છે કે જેમનું નામ છે હરસિદ્ધભાઈ દિવેટિયા શું નામ છે હરસિદ્ધભાઈ દિવેટિયા બરાબર જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે એના પછી આવે છે સૌથી મોટી લાઇબ્રેરી દોસ્તો ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે સેન્ટ્રલ લાઇબ્રેરી બરાબર સેન્ટ્રલ લાઇબ્રેરી કે જે બરોડા ખાતે સ્થિત છે એના પછી દોસ્તો આવે છે સૌથી મોટું મંદિર પણ સામા તો ઊંચાઈમાં સામા ઊંચાઈમાં જે સૌથી મોટું મંદિર હોય એ છે સોમનાથ હવે દોસ્તો સોમનાથ જે મંદિર છે એના વિશે થોડી ઘણી વાત કરું તો એનો ઉલ્લેખ કયા વેદમાં કરેલો છે બરાબર તો ઋગ્વેદમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ કરેલો છે જે તમારે યાદ રાખવાનું છે બરાબર બીજી કંઈક વાત કરું તો એનું નિર્માણ કેટલી વખત કરાવ્યું છે ટોટલ તો સાત વખત નિર્માણ કરાવ્યું છે અને છેલ્લે મને ખબર છે ત્યાં સુધી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જ છેલ્લે પણ એનું જે પુન નિર્માણ છે એ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું દોસ્તો બીજી કંઈક વાત કરીએ તો બાર જે જ્યોતિર્લિંગ છે એમાંથી જે પ્રથમ જ્યોતિર્લિંગ છે એ જ આ મંદિર છે સોમનાથનું બરાબર છે કે બાર જ્યોતિર્લિંગમાંનું એક મંદિર આ એક છે સોમનાથ બરાબર એના પછી દોસ્તો વાત કરીએ તો આવે છે સૌથી ઊંચું ગિરિનગર દોસ્તો સૌથી ઊંચું ગિરિનગર છે સાપુતારા હવે સાપુતારાનું થોડી જીકે રિલેટેડ વાત કરીએ તો ગુજરાત રાજ્યનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હવા ખાવા માટેનું સ્થળ છે કે જે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે અને એની ઊંચાઈની વાત કરીએ તો દોસ્તો એની આશરે ઊંચાઈ છે એક હજાર મીટર બરાબર છે અને ઘણી જગ્યાએ તમને અગિયારસો મીટર પણ દેખાશે જે આનું કંઈક મિસ્ટ્રી તમે જોઈ શકો છો મેં પણ ગૂગલ સર્ચ કર્યું છે જેમાં ઘણી જગ્યાએ અગિયારસો લખ્યું છે અને ઘણી જગ્યાએ અગિયાર સોરી એક હજાર લખ્યું છે તો આશરે કરીને આપણે લખી શકીએ છીએ એટલે શોર્ટમાં આશરે કરીને જે ઓપ્શન હોય એ જ આપણે ચૂઝ કરવાનો બરાબર એના પછી દોસ્તો આવે છે સૌથી મોટી નદી બરાબર દોસ્તો સૌથી મોટી નદી છે નર્મદા હમણાં જ આપણે વાત કરી કે ત્યાં આગળ સરદાર સરોવર ડેમ યોજના જે ત્યાં નિર્માણ પામેલી છે હવે દોસ્તો આ નર્મદા નદીની લંબાઈ કેટલી છે તો નવ હજાર આઠસો ને ચોરાણું કિલોમીટર એની લંબાઈ છે બરાબર છે હવે આગળ આવે છે સૌથી લાંબી નદી દોસ્તો આ સૌથી મોટી નદી છે અને આ સૌથી લાંબી નદી છે બરાબર તો આની જે લાંબી નદી છે એ કઈ છે સાબરમતી નદી અને એની લંબાઈ છે ત્રણસો ને વીસ કિલોમીટર બરાબર ત્રણસો ને વીસ કિલોમીટર અને હવે આગળ આવે છે દોસ્તો સૌથી મોટી હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ કે જેનું પૂરું નામ છે શેઠ હથી સિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ બરાબર છે જે તમારે યાદ રાખવાનું છે ક્વેશ્ચન આવી શકે છે દોસ્તો આગળ થોડી વાત કરીએ તો આવે છે સૌથી મોટું સરોવર દોસ્તો સૌથી મોટું સરોવર કયું છે તો નળ સરોવર કે જેનું ક્ષેત્રફળ છે એકસો ને છ્યાસી ચોરસ કિલોમીટર બરાબર છે કેટલું છે એનું ક્ષેત્રફળ એકસો ને છ્યાસી ચોરસ કિલોમીટર બરાબર છે હવે દોસ્તો એના વિશે થોડી ઘણી વાત કરીએ તો એની જે શિયાળામાં આ જે નળ સરોવર છે ત્યાં આગળ શિયાળામાં દેશ વિદેશથી પક્ષીઓ આવે છે બરાબર અને ત્યાં આસપાસ તમને એવો પણ ક્વેશ્ચન આવી શકે છે કે ત્યાં આસપાસ કઈ જાતિના લોકો વસે છે તો પઢાર બરાબર છે કઈ જ્ઞાતિ છે પઢાર જ્ઞાતિ છે પઢાર બરાબર એ જે તમારે યાદ રાખવાનું છે દોસ્તો બીજી વાત કરીએ તો ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય કયો તો નવેમ્બરથી ફેબ્રુઆરી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી તમે ત્યાં આગળ જઈ શકો છો બરાબર છે એટલે તમને થોડી વધારે આનંદ માણી શકો છો આવા ટાઈમે કેમ કે ત્યાં આગળ વિવિધ પક્ષીઓ પણ આવશે બરાબર એટલા માટે તમને એ બધું જોવા મળી જશે હવે દોસ્તો બીજી વાત કરીએ તો આ જે ઘણી જગ્યાએ કન્ફ્યુઝન પોઈન્ટ છે નળ સરોવર જે છે એ નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે અને બંને ઓપ્શન હોય અમદાવાદ અને સુરેન્દ્રનગર બરાબર છે તો આપણે કન્ફ્યુઝ ઘણા જ થઈ જઈએ છે પરંતુ ક્વેશ્ચન પણ ઓપ્શન પણ એવા આપ્યા છે તો શું કરવાનું હવે દોસ્તો તો તમને કહી દઉં કે જે નળ સરોવર છે એ અડધી બોર્ડર છે એની લાગે છે સુરેન્દ્રનગર અને અડધું આવે છે અમદાવાદ બરાબર તો આ બંને જિલ્લામાં કહી શકાય હવે દોસ્તો આગળ આવે છે સૌથી ઊંચું પર્વત શિખર બરાબર તો સૌથી ઊંચું પર્વત શિખર કયું છે ગોરખનાથ બરાબર અને એની ઊંચાઈ છે અગિયારસોને સોરી અહીંયા ખોટું લખ્યું છે ને બોતેર નથી પરંતુ દોસ્તો અગિયારસો ને સત્તર છે કેટલી છે અગિયારસો ને સત્તર મીટર જે તમારે યાદ રાખવાની છે અગિયારસો બોતેર નહીં પરંતુ અગિયારસો ને સત્તર મીટર એની ઊંચાઈ છે બરાબર અને જો દોસ્તો આમાં જ તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી શકો છો અને બને એટલો વિડીયોને શેર કરો કેમકે દોસ્તો ઘણા એવા મિત્રો છે કે જેમની જોડે કોચિંગ ક્લાસ કરવાના પૈસા નથી હોતા તો ફ્રીમાં આપણાથી બની શકે એટલો પ્રયત્ન હું કરું છું કે તમારી સુધી આવા કેટલાક ઇમ્પોર્ટન્ટ વિડીયો જે છે કે જે એક્ઝામ આપતા પહેલાં આપણને આટલું તો ખબર હોવી જ જોઈએ બરાબર છે તો વિડીયોને શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો જો આવા જ વિડીયો તમે મેળવવા માગતા હો તો મળીશું આવા જ જોરદાર રસપ્રદ વિડીયો સાથે અસ્તું જય હિન્દ જય ભારત